નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસરોય. તો ભરૂચના પશ્ચિમ વિસ્તારના ગેલાની તળાવ પાસેના ઘટાદાર 500થી વધુ વૃક્ષો ઉપર વિદેશી પક્ષીઓની ઉડાઉડ અને કલરવથી વાતાવરણ પ્રફુલ્લિત બન્યું છે. સિઝન મુજબ વિદેશી પક્ષીઓ આ વિસ્તારમાં આશરો મેળવવા હોવાનું સ્થાનિકોનું રટણ છે. ઉત્તરાયણ પૂર્વે વિદેશી પક્ષીઓ પોતાના બચ્ચાઓ માટે સવાર સાંજ ખોરાક શોધવા નીકળતા પતંગની દોરીમાં ઇજાગ્રસ્ત અને મોતને ભેટતા હોય છે. ભરૂચ શહેરનો પશ્ચિમ વિસ્તાર એટલે લીલોતરી સમાન માનવામાં આવે છે, કારણ કે આ વિસ્તારમાં ગેલાની તળાવ નજીક 500થી વધુ ઘટાદાર વૃક્ષો આવેલા છે અને આ વૃક્ષોના કારણે આ વિસ્તારમાં વિદેશી પક્ષીઓને અનુકૂળ વાતાવરણ માનવામાં આવે છે. આ ફળિયામાં વાવ ફળિયું એલિસની જીન પાસે આ પક્ષીઓ આવેલા છે. એ પક્ષીઓ અમને વસ્તી લાગે છે અને સારું લાગે છે, અને છે તે વસ્તી પક્ષીઓને ખા ખોરાકી મળશે છે. અને આ પતંગની સિઝન આવે છે, 14 તારીખે ઉત્તરાયણ આવે ને ત્યારે પક્ષીઓને બહુ જ બિચારાને નુકસાન થાય છે. એમ કે પાંખો કપાઈ જાય, એમના પગો કપાઈ જાય છે, એમને કેટલી એ થાય છે પક્ષીઓની. રેસ્ક્યુ અને રિહેબ ફાઉન્ડેશન નામનું એક બર્ડ રેસ્ક્યુ માટેની સંસ્થા ચલાવું છું, જે છેલ્લા 3 વર્ષથી ભરૂચમાં કાર્યરત છે. આજે જે પક્ષીની વિશે વાત કરવા જઈ રહ્યા છે એ પક્ષીનું નામ છે પીળી ચાંચ ઢોક, એટલે કે પેઇન્ટેડ સ્ટોક. આ જે પેઇન્ટેડ સ્ટોક છે એ સાઉથ એશિયન કન્ટ્રીઝ જેવા કે ચાઇના, મ્યાનમાર, શ્રીલંકા, ભૂતાન, નેપાલ એવા કન્ટ્રીઝમાં રહેતું હોય છે. અને સ્પેશિયલી બ્રિડિંગ કરવા, બ્રિડિંગ સાયકલ જ્યારે એની હોય છે ઓગસ્ટથી ફેબ્રુઆરી દરમિયાન, એ આપણા તરફ સી વેસ્ટર્ન ગુજરાત તરફ આવતું હોય છે, જેવું કે અમદાવાદ છે, નવસારી છે, વલસાડ છે, ભરૂચ છે. અને એ યુઝ્યુઅલી જ્યાં ઘણા બધા માણસો રહેતા હોય એવી જગ્યાએ રહેવાનું પસંદ કરતું હોય છે. અને આપણું ગેલાની કૂવા અને બંબાખાનાનો જે વિસ્તાર છે ત્યાં 400થી 500 ઘણા બધા ઘટાદાર વૃક્ષો આવેલા છે. એ ત્યાં રહે છે અને પોતાના બચ્ચાઓને નેસ્ટિંગ, પ્રોપર નેસ્ટિંગ કરીને પોતાના બચ્ચાઓને મોટા કરીને પાછું ફેબ્રુઆરીમાં રિટર્ન થવાનું છે. હવે આ જે પક્ષી છે એનું IUCN સ્ટેટસ, એટલે સંરક્ષણ સ્ટેટસ છે નિયર થ્રેટન, એટલે આને સંરક્ષણની ખૂબ જરૂર છે. અને આ સિઝનમાં ઓલરેડી અમે 10થી 12 ઇન્ડિવિજ્યુઅલ પેઇન્ટેડ સ્ટોક્સ રેસ્ક્યુ કરી ચૂક્યા છે કે જે પતંગની દોરીમાં આવે છે. અને અમે જોયું કે જે પક્ષીઓ ચાઇનીઝ પતંગની દોરીમાં આવતા હોય એમને ઘણી વધારે ઈજા થતી હોય છે. એટલે હું સર્વ ભરૂચના નાગરિકોને કહેવા માગું છું, ખાસ કરીને જે લોકો બંબાખાના અને ગેલાની કૂવાની આસપાસ રહે છે, કે તમે સવારે 6 થી 8 અને સાંજે 5 થી 7 દરમિયાન જ્યારે પક્ષીઓનું મૂવમેન્ટ વધારે હોય ત્યારે તમે એ દરમિયાન પતંગ ના ચગાવશો અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ બિલકુલ ના કરશો, જેનાથી ઘણા બધા માણસોને પણ ઈજા થવાની સંભાવના રહેલી છે. અને હું મારો કોન્ટેક નંબર પણ શેર કરી દઈશ, તમને કોઈ પણ ઘાયલ પક્ષી દેખાય, પેઇન્ટેડ સ્ટોક અને એના સિવાય કોઈ પણ પક્ષી, તો તમે ગમે તે ટાઈમ પર મારા નંબર પર કોન્ટેક્ટ કરી શકશો. અમે ત્યાં આવીને એ બર્ડને ફ્રી ઓફ કોસ્ટ રેસ્ક્યુ કરી જઈશું.